દય માય અદભુત હરિસ્મૃતિ ની કથા આપણે સાંભળીએ છીએ શું આવતું ગઈ કાલે રાજણીની હતી બરોબર છે સરસ સરસ યાદ રાખવાની છે વસ્તુ શું કરવાની છે અનિલભાઈ હા હરિસ્મૃતિ યાદ રહેશે તો બધી બીજી બધી સ્મૃતિઓ વિસરાય જશે જો ન કરે હરીસ્મૃતિ યાદ અંતકાળે ના આવી બીજું બધું યાદ આવી ગયું તો શું થાય જીવન ઉપર ઝુલમ પડશે મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે કારણ કે એમ કહેવાય દસ કિલોમીટરનો એક કિલો છે કેટલા દસ કિલોમીટરનો એક કિલો ધારો એ દસ કિલોમીટરના કિલ્લાની ફરતે

પણ દિવાલને ટેકે ટેકે હેરતા હેરતા દસ કિલોમીટર હાડવું પડે હવે એ દસ કિલોમીટર હેડે જ્યાંથી દરવાજો છે ત્યાંથી શરૂઆત કરે તો આખો કિલો આટો મારીને આવે અને જ્યાં દરવાજા પાસે પહોંચે ત્યાં જ એમને ખંજવળ આવી ખંજવળ આવી એટલે હું થયું હાથ લઈ લીધો માથે હાથ ફેરવા ગયા ત્યાં ત્રણ ડગલા હેડી ગયા તૈન ડગલા હેડી ગયા એટલે ફરી વાર દસ કિલોમીટર નો રાઉન્ડ મારો પડે આ એક રૂપક છે આનો સિદ્ધાંત એવો છે કે આપણે ચોરાશી લાખ અંદર જન્મ લઈએ છીએ કેટલા ચોરાશી લાખ માં એમાં એક આ મનુષ્ય દે રૂપી દરવાજો જેનાથી ભગવાન નું ધામ પામી શકાય છે પણ જો આ ચૂકી ગયા તો તો પછી પાછા રાઉન્ડ ચાલુ થઈ જાય ચોરસી લાખમાં હા ફેરા ફરતો થઈ જાય અને એ ટાળવા માટે ખંજવાળ ના આવી જાય ને એની માટે છે સ્મૃતિ યાદ કરી લઈએ તો એ રાઉન્ડ કપાઈ જાય છે તો વાંધો આવે નહીં એટલા માટે નિષ્કોનંદ સ્વામી હરિસ્મૃતિ હરી સ્મૃતિ લખી ને એ ભગવાન આપણી યાદ રહે આપણી ક્રિયાઓની અંદર યાદ રહે એની માટે શું કર્યું છે આમ તમે જુઓ ને એક હરિસ્મૃતિની અંદર તો હરિસ્મૃતિમાં બીજું આવે આખા આખી સાત ચિંતામણી છે તો ભગવાનને આવા દર્શન કર્યા છે ભગવાનને આમ આમ ભાડ્યા છે ભગવાનને અહીંયા તિલ છે અહીંયા ચિન્ન છે આવા આવી બધી વાતો આવે છે કેવી આવે છે હવે જેમ પહેલાંના સમયમાં શું તો તમે બધા આમાં તમે બધા એ વાત બેઠા હવે તો યંગ જનરેશન છે બે હજાર પાંચ દસ જણા એમને તો વોટ્સઅપ આવી ગયા તો પેલા જન્મ સમયમાં શું કરતા તો એ લેટર 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 લખતા લખતા કરતા હવે શું હોય કે પેલા તો વાંધો ન આવતો કે બીજા કોઈને પણ નવા નવા લગ્ન થવાનું હોય ને તો શું કરે હવે એસી નેવું ના દાયકાની વાત છે કેટલા ને એસી નેવું દાયકા શું લવ લેટર લખતા શું કરતા કરતા ને હા એમ લવ લેટરમાં શું હોય શું હોય બીજું તમે બધા લખેલા હે કોણે લખે મોસ્ટ ઓફ લે છે હું કેવું અરવિંદભાઈ હા તો લવ લેટર લખતા હું કરતા કે મેં આવી રીતે હતા ત્યારે તમને યાદ કર્યા હતા આમ હતું યાદ કર્યા હતા આવું બધું હોય ને શું હોય અનુભવ તો મને તો છે ને એટલે ખબર નથી એમ નિષ્કોણાન સ્વામી હું લખ્યું છે અહીંયા કે ભગવાન તમે આમ હતા ત્યારે અમે તમને જોયા હતા તમારા તિલ છે એ અમને યાદ છે તમે આવી રીતે આ જમતા હતા એ અમે જોયા તા તમે આમ કરી શકો છો એ અમને ખબર છે આ બધું છે હું છે આખું લવ લેટર જ છે હું છે લવ લેટર છે ને આપણે ભગવાનને લવ લેટર ધનુર માસની અંદર લવ લેટર લખવાનો છે હું કે આપણે ભગવાનની મૂર્તિ ધારવાની છે ભગવાન આ લીલાઓ કરતા હોય છે ભગવાન આવા હોય છે એવા આપણે દર્શન કરવાના છે ભૂધર ભાડા છે દ્રગે દીઠા છે આપણે ધારવાના છે તો બધા તૈયાર થઈ ગયા ધારવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હરિસ્મૃતિ એટલે ધારવાનો જ વિષય આ એક ધરાઈ જાય પછી બીજું કઈ ધારવું રે નહી એવો અદ્ભુત મહિમા છે હરિસ્મૃતિનો અરે આપણે ગાશું ਇਹ ਜਾੜ ਮੇਤਬੋ ਜਾਸੀ ਤਗਦੀਠਾ ਛੇ ਇਹ ਜਾੜ

અગ્નિ પોરી દગે દીઠા છે દેહ હગણો ગોરી દોગે દીઠા છમ્દી દે હગણ ગોરી દોગ દીઠા છી રાત ઉડો તે જે દગે દીઠા છી રાત ઉડો ગણ નિષ્કા સ્વામી કે અમે મહારાજના અલગ અલગ દર્શન કર્યા છે અલગ અલગ અંજવાળે દર્શન કર્યા છે અત્યારે ફોક્સ આવી ગયા ટ્યુબલાઇટો આવી ગઈ મોબાઈલની ટોચ આવી ગઈ આ બધું આવી ગયું એમાં આપણે જેમ કોઈના જોયા હોય એમ નિષ્કળ સ્વામી કે અમે એ સમયની અંદર ફાનસ હતા દીવા હતા દીવીઓ હતા હાંડી હતી આ બધા એના અંજવાળે અમે મહારાજના દર્શન કર્યા છે એ સ્વામી કે બળતી અગ્નિ બોપોરીએ એ બોપોરીઓ ખબર છે તમને બધાય હે હા હા જે દિવસને આગળ ઓલી હોય ને એને શું કહેવાય બોપોરિયા બોપોરિયા હા હે આય બધા આવે આપણે હવે ફૂલકણીના હાંટે આવી ગયો ને બધે એ બપોરિયો તો સ્વામી કે અમને એના અંજવાળે પણ મારાના દર્શન કરતા જોયા છે અને ત્યારે કેવું લાગતું તો ગમતી દેહ ઘણો ગોરીયે ભગવાનનો ઈ વખતે દેહ તો ઈ ગોરો લાગતો તો કેવો સ્વરૂપવાન શ્વેત વર્ણનો લાગતો કારણ કે એટલા બધા એક હારે થયા હોય તો શું થાય એટલા બધા એક હારે એમ બોપરિયા થયા હોય તો દેહ કેવો થઈ જાય ગણાયનો દેહ હવે ગણાય ત્યાં નહીં મેકઅપ કરી કરીને એટલા બધા દોડા થઈ જાય પછી ખબર પડે કે આ તો કોલસાની ખાઈને જ હતી એમ સ્વામી કે અમે મહારાજને એવા પણ દર્શન કર્યા છે એમ ઉડતી રાત ઉડુંગણતી જે ઉડતી રાત પછી આપણે જો ઉડુંગણ કોને કહેવાય કોને ખબર છે ઉડુંગણ હા ઉડુંગણ એટલે જે તારાઓ ખીલે ને એ સમય તારાઓ બરોબર રાત ઉગતી હોય સંધ્યા સમય થઈ ગયો હોય પછી જે નવ દસ વાગન સમાર થાય ને ટાઈમ સ્વામી કે અમે એવા સમયે પણ મહારાજના દર્શન કર્યા છે તો અલગ અલગ ઘણી બધી જગ્યાએ મહારાજ આમ તો કે આપણે દર્શન કર્યા આપણે એક બે ચરિત્ર ગાઈએ ભગવાનના તો એક વખત થયું એવું મહારાજ કરિયાણી ગામમાં હતા ક્યાં કરિયાણા મીણબાઈ તો કરિયાણા ગામની અંદર કાળુ મકવાણા એને મહારાજ સભા કરીને બેઠા હતા પછી મહારાજ કાળુ મકવાણાને કે દસ વાગ્યા નો સમાર હતો સાંજના અને પૂનમ ની રાત હતી એવું સરસ મજાનો ચંદ્રમાં ખીલ હતો સરસ મજાના આકાશ ની અંદર તાલલાવ હતા અને એ વખતે મહારાજ કે કાળુ મકવાણા આપણે જંગલ જવું છે હેડો તો કાળુ મકવાણા અરે મહારાજ ને લઈને ચાલ્યા તે કરિયાણા ગામની બહાર કાળુભાર નદી કાળુભા નદી ને કિનારે મહારાજ આવ્યા પછી મહારાજ આવીને સ્નાન કરીને જંગલ જઈને સ્નાન કરીને બેઠા હતા મોટી શિલા હતી ત્યાં એ શિલા ઉપર મહારાજ બેઠા એટલે મહારાજ કાળુ મકવાણાને વાત કરે કાળુ મકવાણા રામચંદ્ર ભગવાન થઈ ગયા એ વખતે રામચંદ્ર ભગવાન માં જાનકી અને લક્ષ્મણજી આ નદી કિનારે પસાર થયા તમારે દર્શન કરવા છે કાળુ કાળુ મકવાણા કે મહારાજ કરાવો તો કરીએ તે પછી મહારાજે થોડીક વાર વાત ચાલતી હતી ત્યાં કાળુ મકવાણે રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી વનવાસ રૂપે જતા હોય એવા એમને દર્શન થયા પછી મહારાજને આવ્યું કે મહારાજ અમને મને રામચંદ્ર ભગવાનના દર્શન થયા તો કેવું તો તને ખબર છે કાળુ મકવાણા આજ માર્ગે યુધિષ્ઠિર રાજા ને પાંચ પાંડવો ને દ્રૌપદી ત્યારે વનવાસ થયો તો એક આજ માર્ગે નીકળ્યા હતા તારે જોવા છે મારા દર્શન કરાવો તો કરીએ પછી થોડીક વાર થયું મહારાજે એના પણ દર્શન કરાવ્યા કાળુ મકવાણા કે મહારાજ મને પાંચ પાંડવના દ્રૌપદીના બધાના દર્શન થયા મહારાજ કે કાળુ મકવાણા શ્રી કૃષ્ણ ભગવાન બળદેવજી ઈ બંને પણ આજ માર્ગે પસાર થયા તારે દર્શન કરવા છે તો કે હા પછી મહારાજે એના પણ દર્શન કરાવ્યા અને આ વાતની વાત જાણ નિષ્કળન સ્વામીને ખબર પડી છે એટલે સ્વામી શું કહે છે અમે હા એવો સંધ્યા સમય તો એવા અમે મહારાજના દર્શન કર્યા છે હવે એક વખત બિનાવી બનેલી મહારાજ હતા ભુજ ક્યાં ભુજની અંદર ઓગણોસ એટલે અઢારસો ને સાઠની સાલની અંદર એ વખતે મહારાજ ભુજની અંદર ગયા પહેલી વાર ગયા હતા તો ભુજમાં ગયા ને ઈ વખતે ત્યાં ભગવાનજી સુતાર કરીને ભગત હતા તેમને ત્યાં ગયા મહારાજ હવે ભગવાનજી સુતાર હતા એમ આમ પેલા રામાનંદ સ્વામીના શિષ્ય હવે ભગવાનજી સુતારની ઘરે મહારાજ બેઠા હતા હવે સંધ્યા સમય થયો બરોબર જે સંધ્યાનો ટાણો થયો એ વખતે સૂરજ આથમતો હતો અને મહારાજના સંધ્યા સમયે આણે દર્શન કર્યા એટલે સૂરજ આથમી ગયો અને મહારાજ ની વખતે દર્શન કરે તો મહારાજની લટ મહારાજના યુ વખતે વાળ હતા વાળ હતા ને મહારાજની લટ ના એને દર્શન કર્યા તો એ બે લટમાંથી માંથી સૂરજના કિરણો ફૂટે નહીં એવો પ્રકાશ થયો એને ભગવાનજી સુતાને દર્શન થયા અને એવા દર્શન થયા તમે ભગવાનજી સુતાની બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા એટલે ભગવાનજી સુતાને એમ થયું કે મને એકલાને ને થયું હશે કઈ મુક્તાનંદ સ્વામી પૂછ્યું મુક્તાનંદ સ્વામી તમને કઈ જોયું આમ કઈ મહારાજમાં કઈ ઐશ્વર્ય દેખાય કે હા મને દેખાય છે તો કે તો વાત પાકી હો તો વાત પાકી તો કે મને દેખાય છે એમ કરીને મહારાજે એ વખતે ભગવાનજી સુતાને નિશ્ચય કે કર્યો બે વાળની લટમાંથી સૂરજના કિરણોના દર્શન કરાવવાની એ વખતે લાલજી સુતાર તરીકે નિષ્કળ સ્વામી હાજર હશે એટલે હું કહે છે અમે મહારાજના દર્શન છે કેવા ઉડતી રાત ઉડું ગણતે જે દીઠા છે વિના ઉજાસે બીજે દ્રો દીઠા છે એ ઉડતી મહારાજના દર્શન કર્યા છે ઘણી વખતે મહારાજ આવી રીતે ધોળા દિવસે હોય ત્યારે દર્શન વહેલી સવારે દર્શન કર્યા હોય હવે મહારાજ સાથે નિષ્ફળ સ્વામી રહ્યા હોય તો અવારનવાર દર્શન તો કર્યા હોય ને હા તે એક વખત બીના એવી બનેલી તે મહારાજ ગઢપુર ની અંદર હતા આ ગઢપુર ની અંદર મહારાજ રહ્યા ને રાતને સમયે હવે રાતને સમયે નવ દસ વાગ્યા નો સમાર હશે કે અગિયાર બાર વાગ્યા નો સમાર હશે એ રાતની વચ્ચે મહારાજ વિષ અસવારોને સાથે લઈને પાળાઓને સાથે લઈને મહારાજ રાધા વાવે નીકળ્યા હવે રાધાવાવે નીકળ્યા ને એ વખતે મારા જે વીસો રાધાવાવે પહોંચ્યા એટલે એમાંથી દસ વારોને ને કીધું પાળાવાનું કે ભૂખ લાગી છે ભજે ભજે પ્રોગ્રામ થાય તો મજા આવે ગામમાં જઈને સીધું લેતા હો જાઓ હવે પાળાઓ ગયા હરું મહારાજ એ અમને કઈ એવું હતું કે ભજે ભજે થાય તો મજા આવે એટલે દસ જણા પાળાઓ જઈને ગામમાં જઈને સીધું લઈ આવ્યા અને આ સાઈડ બીજા દસ વહી એને મહારાજ કીધું જાઓ શીભડા લેતા હો કપાસ ને હવે રાધા વાવે કપાસ આવ્યો છે ત્યાં આરડ શીભડી વાવી હોય છે એટલે મહારાજ ને મહારાજ કે જાઓ શીભડા લેતા હો દસ જણા શીભડા લેવા ગયા દસ જણા ગયા સીધું લેવા હવે એ વખતે ઘટના એવી ઘટેલી કે ભડલી નો ભાણ ખાચર જે મારા સાથે વેર હતો કારણ કે એને દાદા ખાચર આરે વેર દાદાની ઉંમર નાની હતી નાની ઉંમરની અંદર તો વહી ગયા હતા એટલે ગામ ગરસ પડાવી લેવું હતું બડલીના ભાણ કાચર એમાં જીવા ખાતર હતા એમને પડાવી લેવું હતું એટલે એ પણ કાન કરે આવતા હોય આ વખતે બડલીનો ભાણ કાચર સો અસવારોને ઘોડે સહિત વાર લાગ જોતું હતું કે ક્યારે સ્વામિનારાયણ લાગમાં આવે ને મારી નાખ્યા એને એમ કે આ સ્વામિનારાયણ છે એ આ દાદા ખાચરને રક્ષા કરે છે સ્વામિનારાયણને માન નાખ્યો પછી હવે દાદો તેર વરસનું છોકરો એ શું કરવાનો અહીં પછી લાગ જોતા હતા ને એમાં જોયો કે દસ વારો આમ ગયા છે ને દસ બાળકે જીબડા લેવાય ગયા છે એટલે આપણે નાખીએ હવે લાગ જોઈને સો સવારોની સાથે આવ્યો બદલ્યુંનો ભાણ ખાચર હવે એ વખતે મહારાજ

એનું નામ હતું મોટાભાઈ મોટાભાઈ મહારાજ ને હારે હતા મોટાભાઈ હારે હતા મહારાજ ને હારે એટલે મહારાજ વાતો કરતા હશે એમાં સો સવારો ઘોડાની સાથે હરણ કરતા આવી ગયા અને માર માર કરતા આવ્યા ને બધા લાગ જોઈને વાડ હતી વાળ તો ગોળ વાળે છે એની ફરતે ફરતે સો સવાર સ્વાર આવી ગયા અને મહારાજ બહુ મોટાભાઈ એ મોટાભાઈ મોટાભાઈ એ મોટાભાઈ

આવા વખતે રાત હોય એ વખતે બીજા જે પ્રકાશ હોય એ વખતે મહારાજના અમે દર્શન કર્યા છે ને હો બદલીના ભાણ ખાતર પછી તો નીમ લીધું કે હવે ક્યારે મહારાજની સાથે વેર લેવો નહિ એટલે ઘણી વખતે શું થાય કે કઈ ને કઈ મીસ લઈ નિષ્ફળ સ્વામી કે અમે મહારાજના એવા પ્રકારે દર્શન કર્યા છે હવે આમાં ઘણી વાર શું થઈ હરિસ્મૃતિ ઘણા ચરિત્ર એવા હોય કે નિષ્કળ સ્વામી જોયા છે ઘણા નહીં જોયા હોય પણ એ બે ચરિત્ર ઘણા કે આવે શું થાય તો એ વખતે મહારાજ છે અમે સ્વામી કે અમે મહારાજના આવા દર્શન કર્યા છે હવે આથી નિષ્કળ સ્વામીની કલમ થોડીક ટોન લે છે શું કરે છે અદ્ભુત અદભુત લીલાઓ મહારાજના દર્શન કારણ કે આ ચિંતામણી નું નામ શું છે લીલા ચિંતામણી કઈ

વસ્ત્ર વસંતીઠ છે દગ દીઠ છે અવીર ગુલાલ નખતા જગદીઠા છે દગ બખતાીઠા છે કર ગુલાલ

દર્શન કર્યા છે હવે આપણે બધા હોળીના સમયની અંદર સામેલ થઈ જવાનું છે દેહ થી ભલે આપણે અહીંયા રહી પછી મન આપણે ક્યાં વહી જવાનું છે મહારાજ ની હારે જ્યાં જ્યાં હોળી રેમા હોય મહારાજ જીવનમાં અમે સત્સંગની અંદર ત્રીસ વર્ષ રહ્યા મારા તો ત્રીસ વર્ષ તો હોળી રેમા હોય ને હે તો ત્રીસ વર્ષ મહારાજ હોળી રેમા છે એમાં ઘણી જગ્યાએ રીમા છે વસંત પંચમી મહારાજે મૂળીમાં કરી અમદાવાદમાં કરી પંચાળામાં સારંગપુર વડતાલ ની અંદર તો બધે મહારાજ રીમા હતા એમાં આપણે હું ધારવાનું છે જે જે લીલા હોય ને આ મહારાજ ને આરે પહોંચી જવાનું છે શું કરવાનું છે હા એ સરસ મજાની વસંત ઋતુ આવી આંબાના વૃક્ષ વડતાલ ની અંદર આંબાના સરસ મજા આંબાવાડી છે ત્યાં મહારાજ મોર આંબાના વૃક્ષ પર મોર લહેરાવા લાગ્યો બાજુ હળિહરી હળિહરી પથરાઈ ગઈ અને પણ ગો પહેરાતા કેવા વસંતી વસ્ત્રો હતા ના આવે એટલે કેસરી કલરના વસ્ત્રો જોઈએ ઋતુ પ્રારંભ થાય ને એટલે કેસરી કલરના વસ્ત્રો મહારાજને પહેરાવાના હોય એ પાંચ છ દી મહારાજને કેવા વસ્ત્રો પહેરાવાના કેસરી કલર પછી સીધી હોળી આવે તો મહારાજ હોળી રમતા સંતો ભક્તો મહારાજ હારે રમતા તો એવા એવા મહારાજ હોળી રમતા તે પહેલા મોટા બે બે હોજ બનાવતા કેવા હોજ બનાવતા એમાં અબીર ગુલાલ ને પાણી બધું કરતા મોટા દેગડા ભરાઈ રાખતા અબીર ગુલાલના અને એના મોટા મોટા માઠ માઠ જોઈએ માઠ હે મોટા મોટા માટ હતા હવે તમે બધા હજી મ્યુઝિયમ માં જાઓ તો જોયું હશે માટ આમ ઘોડા ટાઈપ આવે ઘોડો આવે ને પણ બહુ મોટું હોય એ માટ હતા એ મહારાજ ને આ મહારાજ ની ભરે ભરે અભિર ગુલાલ ભર્યા હતા ને એમાં મહારાજ લઈ લઈને દોથા ભરી નાખતા હરિભક્તો ઉપર આવી હરિભક્તો પર દોથા ભરી નાખતા ક્યારેક સંતો ઉપર નાખતા એમાં સુરા ખાચર ને સોમલા ખાચર ને માત્ર ધાદર ના બધા હોળી રમતા એવા રમે એવા રમે અને નીચે શું થઈ ગયું હોય કાદવ કિચડની રંગરેલની એટલી હોળી જમી હોય તો એમાં કોઈ ના કોઈના ફેટા નીચે પડે કોઈના ફેટા નીચે પડે ને જે કાદવ કીચડ થયા હોય એમાં કોઈને એમ લાગે કે ઓ હો આ તો કાચબા તરે છે લો હું થાય આ એમાં પિચકારી નાખતા હોય પિચકારી નાખતા નાખતા કોઈની નીકળી હાથમાંથી છૂટી ગઈ પિચકારી નીચે પડી તો એમ લાગે આ તો માછલાઓ તરે છે લો એવા એવા અદભુત અદ્ભુત મહારાજના દર્શન વળીના દર્શન થતા હતા એમાં જો કોઈ મારા સોરા કાચર ને સોમલોકા લડે એકાબીજા શું કરે પગે કરીને પગે કરીને એકાબીજા ને બાથ ભરીને પગે કરીને પાડે ને એમાં જો સોરા કાચર જેવા હેવી બોડી વાળા પડી જાય દફાંગ અવાજ આવે અને એની અંદર જે આ દ્રશ્ય કેવું ખડું થાય તો મગર આમ આડો પડ્યો હોય ને એવા દર્શન થતા હતા લો અને એવી સરસ મજાની મહારાજ વળીએ રમતા હતા એવી એક વખત વળી મહારાજ અહીંયા કાલપુરમાં ફીરી એ વખતે કાલુપુરની નારાયણ દેવની પ્રતિષ્ઠા થઈને બીજી વખતે હવે પાટોશો આવ્યો હશે તો એ વખતે મહારાજ આવ્યા ને મહારાજે સંતો ભક્તોને એ વખતે ચોકની આગળ ચોકની આગળ વેદી હતી આઠ ખૂણાની એ વેદી ઉપર મહારાજ ચડી ને ન્યા મહારાજ સંતો ભક્તોના આગ્ના કરી રંગે રમવું હોય તો હાલો જલ્દી જલ્દી થાવ ત્યાર અને બધાય રંગે રમવાનું મહારાજે આજ્ઞા કરી એટલે મોટામાં તો ત્યાર જ હોય ખબર તો હોય કે હોળી રમવાનું છે મહારાજને વાત કરી દીધી એટલે સરસ મજાના મોટા મોટા ગડાઓ માટલાઓ બધાય ત્યાર જ રાખેલા હચારોની સંખ્યામાં ગડાઓ લાવેલા કેટલાય અબીર ગુલાલના કોથળા લાવ્યા કારણ કે આખું અંદર ભેગું થયેલું પેલો જ પાટોશો હતો કેવો હા પેલો જ પાટોશો હતો ને આખું કેટલા બધા ભેગા થયેલા એ વખતે મહારાજ કાલુપુરની અંદર હોળી રેમા હતા કેવી હોળી રેમા તો એ વખતે બધાએ મહારાજ પેલા પિચકારી લીધી પિચકારી લઈને પિચકારી ની શેડ જવા દીધી નરનારાયણ દેવ ઉપર અને નરનારાયણ દેવના ચરણોમાં પિચકારીની છેડ અડી અને એ પિચકારીની છેડ પછી મહારાજે સંતો ભક્તો ઉપર નાખી અને મહારાજે આજ્ઞા થતા છેડ નાખી એટલે હું થઈ લીલી ઝંડી મળી ગઈ લીલી ઝંડી મળી એટલે રમવાની છૂટ અને રમવાની છૂટ મળી એટલે પછી મહારાજે ફરી વાર અબીરની અબીર ગુલાલ એક ખોબો ભરીને છાંટો નરનારાયણ દેવને બીજો ખોબો છાંટો સંતો ભક્તોમાં અને ચોટી મેળવી પછી જે કોઈ રેમા છે આ હા હા એવા રેમા કોઈના મોઢા ના દેખાયા કાળા કાળા ચિતર મોઢા થઈ ગયા અબીર નાખે ને કોઈ ગુલાલ નાખે કોઈ આ કરે પછી તો રમતા રમતા બબ્બે એની ટુકડી થઈ ગઈ શું થઈ ગયું મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને બીજા સંતો આર્ય હતા ગોપાળાનંદ સ્વામી ને એની સાથે બધા સંતો એ રીતે બબે બબેની ટુકડી સંતોમાં થઈ ગઈ બ્રહ્મચારી હોય તો મોરજી બ્રહ્મચારી વાસુદેવાનંદ બ્રહ્મચારી જયાનંદ બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી ઘણા બધા બ્રહ્મચારીની ટુકડી થઈ ગઈ હરિભક્તો એમાં ટુકડીઓ થઈ ગઈ સુરા ખાંચન સોમલા ખાંચન ને માત્ર દાદલ ને અલયો ખાચર ને આ બધા એની ટુકડીઓ થઈ ગઈ વાણી હતા તો વણિક ભક્તા હતા એની ટુકડીઓ થઈ ગઈ બધી અને હેવા બબે ટુકડીની અંદર જે રંગે રેમા છે કોઈને દેખાવ દીધા એટલા રંગે રેમા મહારાજ એમાં બધી થઈ ગયું ને એટલે પછી ગોપાલનંદ સ્વામી મહારાજની ઉપર રંગની પિચકારી નાખી હું કરી મહારાજની ઉપર રંગની પિચકારી નાખી એટલે ગોપાલ મહારાજ કે લો આ ઘઉડી ઘોડી ને ઘઉડી ડોહી ને હુરાતન સીડું હોળી નું આવડે છે વાહ સરસ હાલો તો આપણે કરીએ ને એમાં હું વાંધો આપણે ગાઈએ હવે સરસ મજાની હોળી મહારાજ રે માતા એનું સરસ મજાનું કીર્તન અરે હોળી ખેલે મહારાજ શ્રીપુર મે હોળી ખેલે મહારાજા હોળી खेले महाराजा श्रीपुर में होली हो खेले महाराजा होली खेले महाराजा, खे महाराजा श्रीपुर में होली खेले महाराजा खेले महाराजा श्रीपुर में શ્રી ઘન શ્યામ સખા એક વરતી ઘન શ્યામ સખા હે એક વર સંત સમજ મેં ઓર ખેલે મહારાજા હે ઓળી ખેલે મહારાજા શ્રીપુર મે ओ, खेले महाराजा होली खेले महाराजा श्रीपुर होली खेले महाराजा होली खेले महाराजा श्रीपुर में होली खेले महाराजा अद्भुत महाराजा श्रीपुर अंदर होली खेलता था बड़ी बात थी

આવી હોળી ચાલુ થઈ કેવી હા તે બ્રહ્મ આ બધું હતું તો ને એમાં સોમલા ખાચર સુરા ખાચરે સોમલા ખાચા નો તાટિયો પકડીને પાડ્યા હેઠે સોમલા ખાચર અને સોમલા ખાચર ફરી વાર ઊભા થઈને મા ઓલા સુરા ખાચા ને પાડવા ગયા અને માથાની પકડી માથું પકડવા ગયા જ્યાં શીખા પકડવા ગયા ને શીખા ખાચર સુરા ખાચા ને હતી જ નહીં ટાઈલ હતી ત્યાં ઓ કરે હું અને પછી તો માણમાંડ કેળ પકડીને પાછા સુરા ખાંચ અને નીચે પાડ્યા અને આ બધુંય દ્રશ્યો જોઈને જે મહારાજ રાજીના રેડ થયા એમાંય મહારાજ પાસું શું કર્યું મહારાજ આ બધું પયતું વળી રે પયતું એટલે પછી મહારાજ દામોદર ભક્તે મહારાજને કપૂરની માળા આપી કેવી કપૂરની માળા અને પુષ્પો અર્પણ કર્યા અને હાર મારા પછી મારા નારાયણ છે મંદિર કિનારે સાબરમતી કિનારે નાહવા પધારેલા એટલે નિષ્કળ સ્વામી વખતે હારે જ હાજર રહેશે એટલે સ્વામી હું કહે છે અમે મહારાજના હોળી રમતા હોય એવા અમે મહારાજના દર્શન કર્યા છે કેવા એ વસંતે વસ્ત્ર પેરી વસંતી દ ઘીઠા છે આ કેલ કરતા તે દ

પર જોઈ મોટા જગ દીઠા છે વળી પિચકારી નાખતા ખતા જગ છે કરતા બહુ મન ગમતા જગ દીઠા છે રંગતા સોતા બળીએ જગ દીઠા છે ગરડી દીઠા છે વિશ્વાનંદ સ્વામી કે અમે અદભુત અદભુત મહારાજ દર્શન કર્યા જે કોઈને ને ઉપર પિચકારી નાખતા હોય અને એવો ખેલ મહારાજ આદરતા અને અદભુત અદભુત લીલાઓ કરતા આપણે હજી બે ચાર ચરિત્ર આવતીકાલે જોઈશું પણ અત્યારે કથાનો સમય થયો પૂરો થયો આવતીકાલે આપણે અદભુત અદ્ભુત મહારાજ તમે બધા હોળી રમો એ તો હું રમો મારા જે રમતા સંતો ભક્તો એ જોયા હોય ને એ દ્રશ્યો ધારો ને થઈ જાવ ઓહો આપણે તો આવી રીમમાં જ નહીં લો તમે ક્યારે કોઈની શીખા પકડીને પાડ્યા કોઈને પાડ્યા આ તો આવું છે હા આમાં આવું જ કરતા લો અરે આપણે અદભુત અદ્ભુત લીલાઓ आवती काले श्रीपतिं श्रीधरं श्री भक्तिधर महात्मजं वासुदेवं हरे माधवं केशव कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं वजे सुनरा सुंदरा सुंदरा सुंदरा